નમસ્કાર. વિશ્વ બ્રેલ દિન નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વિશિષ્ટ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, 4 જાન્યુઆરી એટલે લુઈ બ્રેલનો જન્મદિવસ. લુઈ બ્રેલની આજે આપણે ઘણી બધી વાતો કરશું, પરંતુ એથી પહેલાં આપણે ગુજરાત વિશ્વકોશના સંદર્ભે વિશ્વકોશ ગાનનું શ્રવણ કરીએ. વિશ્વકોશના આ ગીતને લખ્યું છે શ્રી ચંદ્રકાંતભાઈ શેઠે અને એને સ્વર નિયોજિત કર્યું છે શ્રી અમરભાઈ ભટ્ટે. આ ગીતને કંઠ આપ્યો છે પ્રજ્ઞાચક્ષુ કલાકાર શ્રી નટુભાઈ સંગીતે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે, આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સૌ કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાસે. શબ્દ પ્રકાશે, અર્થ ઉજાસે, તર્ક મર્મના સહેજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે, અર્ઘ્ય સૌ સત્ય દેવને ધરે. આપણું ચિત્ત પ્રકાશિત કરે, ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે, સુખ સમજણનું ભરે અંતરે, સુખ સમજણનું ભરે. જ્ઞાન સૂર્ય સંચરે, જ્ઞાન યજ્ઞ સૌ કરે. જણશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. રેવા જણશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે, શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપ ને વરે, ગુર્જરી વિશ્વરૂપ ને વરે, ગુર્જરી વિશ્વરૂપ ને વરે. વિશ્વકોશ ગાન સાંભળ્યા બાદ આવો કરીએ થોડીક વાતો વિશ્વકોશની. ગુજરાત વિશ્વકોશ દિવ્યાંગોના માટે સંવેદનશીલ રહ્યું છે. તેણે અનેક કાર્યક્રમો કરી પ્રજ્ઞાચક્ષુઓની કલાને લોક સમક્ષ મૂકી છે. તેના કવિ સંમેલનો કરી તેની કવિતાઓને પ્રસિદ્ધિ આપી છે. મિત્રો, તેના મૂળમાં છે શ્રી કુમારપાળભાઈ દેસાઈ.
શ્રી કુમાળપાળભાઈ દેસાઈ જ્યારે કટાર લખતા હતા ત્યારે પણ વર્તમાનપત્રોમાં અનેક વાતો દિવ્યાંગો વિશે લખતા, દિવ્યાંગોની સિદ્ધિ વિશે લખતા. આવો આજે આ વિશિષ્ટ દિને તેમના મુખે એક વિશિષ્ટ સંદેશ સાંભળીએ. લુઈ બ્રેઇલની 112મી જન્મ જયંતિ પ્રસંગે આપ સૌને આવકારતા હું આનંદ અનુભવું છું. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ પ્રજ્ઞાચક્ષુઓ માટે છેલ્લા 5-1 વર્ષથી જુદી જુદી પ્રવૃત્તિ કરી રહ્યું છે અને મૂળમાં અમને શ્રી જસુભાઈ કવિનો જે સહયોગ પ્રાપ્ત થયો છે તે છે. એમણે એક સરસ પુસ્તક વિશ્વકોશને આપ્યું જેમાં પ્રજ્ઞાચક્ષુને કઈ કઈ જુદી જુદી પદ્ધતિએ શીખવવામાં આવે એની એમણે વાત કરી છે અને એમને કારણે જ જુદા જુદા કાર્યક્રમો વિશ્વકોશમાં થતા રહ્યા. આ સંસ્થાને પહેલેથી પ્રજ્ઞાચક્ષુઓ પ્રત્યે લગાવ છે. વિશેષ લગાવ એ માટે છે કે જેમની પાસે મને અધ્યયનની એક અમૂલ્ય તક મળી હતી એવા પંડિત સુખલાલજી માત્ર 14-15 વર્ષની વયે શીતળાને કારણે એમણે બંને આંખોની રોશની ગુમાવી હતી, પરંતુ એ પ્રજ્ઞાચક્ષુ પંડિતજી પાસેથી અમને સૌને જ્ઞાનનું, શાસ્ત્રોનું, ધર્મનું, મર્મનું આ બધાનું એવું શિક્ષણ મળ્યું કે આજે પણ અમે હંમેશા પ્રજ્ઞાચક્ષુઓને લગતી પ્રવૃત્તિ કરવા માટે આતુર છીએ. અને એથી જ એકવાર પ્રજ્ઞાચક્ષુઓ માટેની એકાંકી સ્પર્ધાનું આયોજન કર્યું. એ જ રીતે એક સાહિત્યિક કાવ્યરચનાઓનું ગાન રાખ્યું અને અમને ઘણા વખતથી લાગતું કે આ પ્રજ્ઞાચક્ષુઓમાં જે શક્તિ છે, જે સરસ ગાય છે, એ બધા મોટે ભાગે કોઈ કાર્યક્રમોમાં ફિલ્મના ગીતો ગાતા હોય છે. જો એ ગુજરાતી ગીતો ગાય તો કેવું. અને એથી અમે એક આખો કાર્યક્રમ એવો તૈયાર કર્યો કે જેમાં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો એ ગુજરાતી ભાષાના સરસ મજાના ગીતો ગાય. જે કાર્યક્રમ અહીંયા તો થયો જ, પણ એ પછી અન્યત્ર પણ થયો. એવી જ રીતે એમાં જે ગાયકો છે એમની પાસેથી અમે જુદા જુદા જૈન સ્તવનો તૈયાર કર્યા અને આપણે જાણીને આશ્ચર્ય થશે કે એક કાર્યક્રમ પણ અમદાવાદમાં અન્ય સ્થળોએ પણ યોજાયો. એ રીતે ચિત્ર સ્પર્ધામાં પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું ને, જેમાં પ્રજ્ઞાચક્ષુ અને ખાસ કરીને વિકલાંગ ભાઈઓ જે હોય એને માટે આયોજન થયું. આમ જુદી જુદી પ્રવૃત્તિઓ કરતાં કરતાં અમને એવો અહેસાસ થયો કે આ પ્રજ્ઞાચક્ષુઓ જે સામે જોતા નથી, કોઈને નિહાળી શકતા નથી, એ ઘણીવાર એમના પોશ્ચર નહીં, એમને આ યોગની કઈ રીતે તાલીમ આપવી. અને અમને જાણીને આનંદ થાય છે કે ભારતીબેન મિસ્ત્રી જેવા યોગના શિક્ષક દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ બહેનોને અમે આ યોગની તાલીમ આપી શક્યા, જેમાં 3 બહેને એક કોચ રાખ્યો, એક શીખવનાર રાખ્યા. અને એવું સરસ એનું પરિણામ આવ્યું કે ઘણી બહેનો એમ કહ્યું કે અમારો આત્મવિશ્વાસ વધી ગયો, અમારા શરીરમાં એક પ્રકારની સ્ફૂર્તિ આવી અને એથી એ વિશેષ અમે યોગના જુદા જુદા સાધન, જુદા જુદા આસનો કરતા ગયા. આ રીતે નવા નવા પ્રયોગો પણ અમે કરતા રહીએ છીએ આ ક્ષેત્રમાં. અને એનું એક પરિણામ એ છે કે અમે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનું એક સામયિક દર મહિને પ્રગટ કરીએ છીએ, જેનું નામ છે વિશ્વવિહાર. આ વિશ્વવિહાર સામયિકની સામગ્રી જેમાં ઇતિહાસ, વિજ્ઞાન, સાંપ્રત પ્રવાહો, ઉત્તમ પુસ્તકોનું રસદર્શન અને સામગ્રી આવે છે એ પણ એમને પ્રાપ્ત થાય. અને એને માટે અમે એક ઓડિયો વિશ્વવિહાર કર્યું છે કે જે શ્રાવ્ય રૂપે સૌને ઉપલબ્ધ થાય. આજે લુઈ બ્રેઇલની 112મી જન્મ જયંતિ એમના સ્મરણ રૂપે અહીંયા જુદા જુદા કાર્યક્રમો યોજ્યા છે, જેમાં લુઈ બ્રેઇલનું જીવનની વાત થશે,
એમને શોધેલી લિપિની વાત થશે, અને વિશેષ તો આ જુદા જુદા પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો દ્વારા કોઈ ગીત ગાશે, કોઈ એકોક્તિ કરશે. આમ જુદા જુદા કાર્યક્રમોનું આયોજન થયું છે. આયોજનને માટે વિશ્વકોશ એના જ એક અભિન્ન અંગ સમા શ્રી જસુભાઈ કવિના આભારી છે, અને આજે એ રીતે આ કાર્યક્રમ દ્વારા અમારો પ્રયત્ન લુઈ બ્રેઇલને એક અંજલિ આપવાનો છે. આભાર શ્રી કુમારપાલભાઈ, આપના વિચારો, આપની વાણી એ વિકલાંગો માટે એક પ્રેરણા સમાન છે, એમના માટે એક ઇંજણ પૂરું પાડનાર છે. અને આજના દિને આપે પધારી અને બે શબ્દો કહી અને આ બ્રેઇલ દિનની શોભા વધારી છે. મિત્રો, બ્રેઇલ દિનની વાત હોય અને ત્યારે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને આપણે મંચ આપવાની વાત હોય, તેમની વાતોને લોક સમક્ષ મૂકવાની વાત હોય, એને ત્યારે આપણે એમ કહેવું જોઈએ કે પ્રજ્ઞાચક્ષુ કવિઓ એ સામાન્ય કવિઓ કરતાં જરાય ઊણા નથી. એમની કલ્પનાઓ, એમના કલ્પનો અને એમની યોજનાઓ કાવ્યની જો આપણે સાંભળીએ તો આપણને ખબર ન પડે કે આ કોઈ પ્રજ્ઞાચક્ષુ કવિએ કવિતા લખી છે. આવો એવા જ એક પ્રતિભાવાન કવિની રચના આપની સમક્ષ મૂકી રહ્યા છીએ. શ્રી રણછોડભાઈ સોની આમ તો વ્યવસાયે અંગ્રેજીના અધ્યાપક છે અને હાલ અંધજન મંડળ ખાતે કોમ્પ્યુટર લેબના હેડ છે, પરંતુ તેમની કવિતા અહીંયા આપની સમક્ષ રજૂ કરીએ છીએ. તો પ્રસ્તુત છે શ્રી રણછોડભાઈ સોની દ્વારા રચિત એક કવિતા. નમસ્તે. લુઈ બ્રેઇલના જન્મદિવસની ઉજવણી પ્રજ્ઞાચક્ષુઓ માટે કામ કરતી સંસ્થાઓ કરે તે તો સ્વાભાવિક છે, પણ આજે કદાચ પ્રથમ વખત ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ જેવી સંસ્થા આ ઉજવણીને પ્રાથમિકતા આપે ત્યારે લુઈ બ્રેઇલ કેવળ પ્રજ્ઞાચક્ષુઓ માટે નહીં, સમગ્ર વિશ્વ માટે એક જ્યોતિર્ધર હતા એનું એક પ્રમાણ મળે છે. મને આનંદ એ વાતનો છે કે આજે આ વિશિષ્ટ ઉજવણીમાં આપણે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓની વિવિધ શક્તિઓ સમાજ સુધી પહોંચે, એમની ટેલેન્ટ્સનો સમાજને પરિચય થાય એ માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એક નક્કર પ્રયત્ન કરી રહ્યું છે. તે માટે હું તેમને અને મુરબ્બી કવિ સાહેબને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આભાર વ્યક્ત કરું છું. હવે મારી કવિતાની ગઝલ પહેલાં રજૂ કરીશ. શીર્ષક છે ચમત્કાર લાગે. ન સર્જન, ન સિંચન, ન સંહાર લાગે, ખુદા જે કરે તે ચમત્કાર લાગે. ન સર્જન, ન સિંચન, ન સંહાર લાગે, ખુદા જે કરે તે ચમત્કાર લાગે. નડે ક્યાં ગરીબી તમોને કદી પણ, નડે ક્યાં ગરીબી તમોને કદી પણ, તમે જે ગ્રહો તે અલંકાર લાગે. અને પછીનો શેર છે નથી આંસુ ઊના, ન ભીના, ન ખારા. નથી આંસુ ઊના, ન ભીના, ન ખારા, મને ઉર્મિઓનો જલાકાર લાગે. રકમ એ જ રાખી કરો ચિહ્ન જુદું, રકમ એ જ રાખી કરો ચિહ્ન જુદું, અને બાદ બાકી ગુણાકાર લાગે. સલામત હતો હું કિનારા ઉપર તે, સલામત હતો હું કિનારા ઉપર તે, કિનારો જ આજે નિરાધાર લાગે. અનુકૂળ સમય છે હવે કોક માટે. છેલ્લો શેર છે અનુકૂળ સમય છે હવે કોક માટે, હતા જે વિરોધી તરફદાર લાગે, હતા જે વિરોધી તરફદાર લાગે. ને ન સર્જન, ન સિંચન, ન સંહાર લાગે, ખુદા જે કરે તે ચમત્કાર લાગે. કવિતાનું શીર્ષક છે છનો અને વીંટી. છનો તેની દસે આંગળીઓમાં વીંટી પહેરે છે, સોનાની કે ચાંદીની કે હીરાની નહીં, સ્મરણોની વીંટી. ખાટા મીઠા સ્મરણોની, ભીના સૂકા સ્મરણોની, અરે ઝાડના ઝાડ ઉખાડી નાખે એવા વંટોળિયા જેવા સ્મરણોની, પાંદડું પણ ના હલે તેવી નિસ્તબ્ધ જેવા સ્મરણોની, જંગલના જંગલ બાળી નાખે તેવી ભડભડતી આગ જેવા સ્મરણોની, ને હાડ થીજી જાય એવી હિમશિલા જેવા સ્મરણોની. છનો એની દસે આંગળીઓમાં વીંટી પહેરે છે,
અલ્પજીવી ને કદી દીર્ઘજીવી છનો એની દસે આંગળીઓમાં વીંટી પહેરે છે. છનાની આ વીંટી ક્યારેક એને નડે પણ ખરી, વહી જતા પાણીને પથ્થર નડે તેમ, ને ક્યારેક એને ઘડે પણ ખરી. છનો છનો તો રહે જ માટે, અથવા છનો છનો તો ના જ રહે એ માટે, પણ ઘડે ક્યારેક નડે છનાની આ વીંટી એને નડે કે ક્યારેક ઘડે, પણ છનો એની દસે આંગળીઓમાં વીંટી પહેરે છે. પણ છનાએ સ્મરણોની વીંટી જ કેમ બનાવી? પાઘડી કે પોતડી કે પહેરણ કેમ નહીં? અરે બૂટ કે ચૂની કે કડું કેમ નહીં? પાઘડીથી પગરખા સુધી, ના ના ઊંધું બોલાઈ ગયું, પગરખાથી પાઘડી સુધી કંઈ પણ બનાવી શક્યો હોત, વીંટી જ કેમ બનાવી? છના બોલ, તે વીંટી જ કેમ બનાવી? સ્મરણોનું જન્મસ્થાન, ઉદ્ભવ સ્થાન, પ્રાગટ્ય સ્થાન, પ્રસવ સ્થાન વગેરે વગેરે કયું કહો જોઈએ? છનાનું મન અને છનાનું હૃદય, ખરું ને? હવે તમે જ કહો, પાઘડી કે પગરખા ધારણ કરેલી અવસ્થામાં સ્મરણોના આ બંને ગર્ભદ્વારોને અડકી શકે ખરા? નહીં ને? બસ એટલે છનાએ સ્મરણોની વીંટી અને માત્ર વીંટી જ બનાવી છે. કાલે મોંમાં કોળીઓ લેતા લેતા છનાની આ વીંટી એના દાંતને નડી. અરે દાઢનો દુખાવો ઉપડે એટલા જોરથી નડી, દાંત પાડી નાખવો પડે એટલા રૂઆબથી નડી. હવે શું કરવું? છનાએ આ આંગળી ચાવી જાય ચાવી જવી કે વીંટી ચાવી જવી? આંગળી ચાવે તો છનો માંસાહારી કહેવાય, અને વીંટી ચાવે તો એ સર્વભક્ષી કહેવાય. છનો આંગળી ચાવે તો વીંટી નિરાધાર થઈ જાય, અને વીંટી ચાવે તો આંગળી બૂચી થઈ જાય. એનું શું? છનાની આ મોટી સમસ્યા છે, છનાની આ સાચી સમસ્યા છે. એનો સાથે મળીને ઉકેલ ના લાવી શકાય? છનાએ વીંટી ચાવી જવી કે આંગળી ચાવી જવી એ વિષય પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન ના થઈ શકે? અથવા એકને ચાવે તો બીજીનું શું થાય એ હૃદય સ્પર્શી સ્થિતિ પર વાર્તા સ્પર્ધા કે કાવ્ય સ્પર્ધાનું આયોજન ન થઈ શકે? છનાને આ રીતે આપણાથી મદદ ના કરી શકાય? શક્ય છે, થોડા ઉપાયો સૂચવી શકાય, ને પછી કૃષ્ણની જેમ કહી શકાય, હવે તને ઠીક લાગે તેમ કર છના, હવે તને ઠીક લાગે તેમ કર. છનો આપણા ઉપાયો આપણા સૂચનો પર મનન કરે પણ ખરો, અરે ખાલી બબડે પણ ખરો, ને કદાચ કંઈ પણ ન કરે, ને છેવટે ગણગણે અર્જુનની જેમ. તમે કહેશો તેમ જ કરીશ, તમે કહેશો તેમ જ કરીશ, કરીશે વચનમ તવ, કરીશે વચનમ તવ. થોડાક હાઈકુ લખવાની કોશિશ કરી છે. ઈચ્છાનું સૂળ બેભાન કરે પછી ઘાયલ કરે, ઈચ્છાનું સૂળ બેભાન કરે પછી ઘાયલ કરે. બીજું હાઈકુ છે. કંટકો ડંખે ફૂલ મહેકે ક્યાં છે સંગનો રંગ, કંટકો ડંખે ફૂલ મહેકે ક્યાં છે સંગનો રંગ. પછી હમણાં આપણું નવું વર્ષ ગયું, અને હવે નવું વર્ષ આવશે પણ ખરું, અને આ નવું વર્ષ ગયું, નવા વર્ષમાં નવું છે કેલેન્ડર જૂની ખીટીએ. આપણી અત્યારની જે સ્થિતિ છે એના વિશે કહી શકાય કે મને આકર્ષે વિનાશનો પંથ, થોભો થોભો તું કહે તું, એટલે પ્રભુ પણ કહી શકાય ને પોતાનો અંતરનો અવાજ પણ કહી શકાય. દોડે, બીજું હાઈકું છે, દોડે ઠંડીથી બચવા, દોડે ઠંડીથી બચવા આગ પાસે, તાપે તે દાઝે. બંને સ્થિતિ મુશ્કેલી છે. રજવાડું
પ્રેમ ને રહસ્યોનું આખું જગત છે, રજવાડું પ્રેમ ને રહસ્યોનું આખું જગત. તો આ રીતે થોડીક રચનાઓ સંભળાવી, મને આશા છે કે આપને ગમી હશે. ફરી એકવાર લુઈ બ્રેઇલના જન્મદિવસે આપ સૌને શુભેચ્છાઓ. અને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સમાજનો એક અનિવાર્ય પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ સમાજનું એક અંગ છે, અને એ રીતે આપણે સૌ એમની ક્ષમતાઓને વિકાસવામાં જે કંઈ થઈ શકે, જ્યાં આપણાથી ફાળો આપી શકાય, તે આપીશું એવી અપેક્ષા સાથે આભાર. શ્રી રણછોડભાઈ સોનીની કવિતા સાંભળ્યા બાદ આપણે વાત કરું કે આવા અનેક પ્રજ્ઞાચક્ષુ કવિઓ છે. કેટલાક પ્રજ્ઞાચક્ષુઓ જન્મથી અંધ હોય છે, તો કેટલાક પાછળથી અંધ થાય છે. આ લિપિના શોધક શ્રી બ્રેઇલ એટલે કે લુઈ બ્રેઇલ જન્મથી પ્રજ્ઞાચક્ષુ ન હતા. 4 વર્ષની ઉંમરે પિતાની દુકાનમાં રમતા રમતા, પિતાનું મોચીનું કામ હતું, તેના એક સાધનને આંખમાં વગાડી દેતા લુઈ બ્રેઇલ પોતાની આંખ ખોઈ બેઠા, અને ત્યારબાદ તેઓ પેરિસની અંધશાળામાં ભણવા ગયા. પેરિસની અંધશાળામાં લુઈ બ્રેઇલ ભણ્યા અને ત્યાં જ શિક્ષક થયા. તેઓ શિક્ષક હતા તે દરમિયાન એક લશ્કરી અધિકારી ચાર્લ્સ બાર્બિયર ત્યાં મુલાકાતે આવ્યા. ચાર્લ્સ બાર્બિયરે લશ્કરમાં અંધારામાં સંદેશાની આપલે થઈ શકે માટે 12 ટપકાની એક લિપિની શોધ કરી હતી. આ લિપિ લશ્કરે તો ન સ્વીકારી, પણ તેમને થયું કે કદાચ અંધજનોના કામમાં આવી જાય. લુઈ બ્રેઇલની સંસ્થામાં પણ કોઈને આ લિપિમાં ઘણો રસ પડ્યો નહીં, પરંતુ લુઈને એમાં કંઈક દેખાયું. તેઓ આ લિપિ શીખ્યા અને તેને સમજ્યા. તેમણે આ લિપિમાં સંશોધન કરી 6 ટપકાની લિપિ બનાવી, અને એ જ લિપિ એટલે બ્રેઇલ લિપિ. માત્ર 6 ટપકા આંગળીના ટેરવામાં આવી જાય એટલે વ્યક્તિ લખી વાંચી શકે. મિત્રો, એ લુઈ જેણે આ લિપિ શોધી એ પ્રજ્ઞાચક્ષુઓ માટે મસીહાથી જરાય ઉતરતા નથી. વધુ વાત આપણે બ્રેઇલ લિપિની અને લુઈની કરીએ એ પહેલાં આવો એક યશગાન સાંભળીએ, એટલે કે લુઈ બ્રેઇલની વંદના સાંભળીએ. આ યશગાનના રચયિતા પણ પ્રજ્ઞાચક્ષુ કવિ છે શ્રી તારક લુહાર. ગીતને કંઠ આપ્યો છે શ્રી નટુભાઈ સંગીતે. નટુભાઈ સંગીત એ સારા સંગીતકાર છે. તેમણે આ શબ્દોને સ્વર નિયોજિત કર્યા છે, અને આપ સૌ જાણો જ છો કે નટુભાઈ સંગીત પણ પ્રજ્ઞાચક્ષુ કલાકાર છે. તો આવો સાંભળીએ આપણે યશગાન. ચલો ગાય યશગાન, ચલો ગાય યશગાન, ચલો ગાય યશગાન, ચલો ગાય યશગાન. લુઈ હમારે ઈશ્ક કે સમાન, લુઈ હમારે ઈશ્ક કે સમાન, ઉસકા હો યશગાન, ચલો ગાય યશગાન, ચલો ગાય યશગાન, ચલો ગાય યશગાન. જનવરી કા દિન હૈ મહાન, 1809 કા સાલ ભી મહાન, 4 જનવરી કા દિન હૈ મહાન, 1809 કા સાલ ભી મહાન, ધન્ય હો ગયે હમ નેત્રહીન તમામ, ધન્ય હો ગયે હમ નેત્રહીન તમામ. લુઈ ને દિયા બ્રેઇલ લિપિ કા વરદાન, લુઈ ને દિયા બ્રેઇલ લિપિ કા વરદાન, ચલો ગાય યશગાન, ચલો ગાય.
हर विषय का ज्ञान, उंगलियों ने कर लीजो इसकी पहचान, उंगलियों ने कर लीजो इसकी पहचान। छट जाएंगे बादल, खुल जाएगा आसमान, छट जाएंगे बादल, खुल जाएगा आसमान। चलो गाएं यशगान, चलो गाएं यशगान, चलो गाएं यशगान। प्रज्ञा चक्षुओं की प्रज्ञा को तराशा, असंभव को संभव तुमने बनाया। प्रज्ञा चक्षुओं की प्रज्ञा को तराशा, असंभव को संभव तुमने बनाया। ज्ञान पिपासु की प्यास बुझाई, ज्ञान पिपासु की प्यास बुझाई। तुमने दिया वो कल्पतरु समान, तुमने दिया वो कल्पतरु समान। चलो गाए यशगान, चलो गाए यशगान, चलो गाए यशगान। लोई हमारे इश्क के समान, उसका हो यशगान, चलो गाए यशगान, उसका हो यशगान, उसका हो यशगान। आपने थसे कि आ यशगान में लुई ने एक ईश्वर नी जेम ભજવામાં આવ્યા છે। મિત્રો, બ્રેલ લિપિની શોધ થઈ એ પહેલાં પ્રજ્ઞાચક્ષુ મિત્રો કઈ રીતે ભણતા હતા એની થોડી વાત કરું તો, શરૂઆતમાં પથ્થરના અક્ષરો, ત્યારબાદ કોતરેલા અક્ષરો, લાકડાના અક્ષરો અને પૂઠા ઉપર ઉપસાવેલા અક્ષરો, એ અક્ષરથી પ્રજ્ઞાચક્ષુઓ ભણતા હતા। એક વખત આવી સંકેત લિપિ દોરીના ગાંઠો દ્વારા પણ એક લિપિ શોધવામાં આવી હતી, પણ એ તમામ લિપિઓમાં જે શિક્ષણ અપાતું એ ઘણું જ સીમિત હતું। અંધજનોને લખવા માટેની તો કલ્પના પણ ન થઈ શકે એવી વાત હતી। હા, દોરીની ગાંઠોવાળી લિપિમાં એ લોકો લખી શકતા, પણ એ જ્યારે એકાબીજા વ્યક્તિ સુધી પહોંચે ત્યારે એમાં ગૂંચવાડા ઊભા થતા, અને એ ગૂંચવાડામાંથી કંઈક ભાગ્યે જ ઉકેલાઈ શકાતું। તો આ જે લિપિની શોધ થઈ એ લિપિ દ્વારા લખવું પણ શક્ય છે, વાંચવું પણ શક્ય છે, અને દુનિયાની દરેકે દરેક દેશમાં આજે આ લિપિ એક અંધજનોની શિક્ષણની લિપિ તરીકે વપરાય છે। માત્ર 6 ટપકામાં 63 સંજ્ઞાઓ બને છે, અને 63 સંજ્ઞા આવડી જાય અને જો તમે એ ભાષા જાણતા હોય તો તમે આ લિપિને લખી વાંચી શકો। આ લિપિમાં ગણિત લખાય છે, વિજ્ઞાન લખાય છે, સંગીતના કોડ લખાય છે, કોમ્પ્યુટરના કોડ્સ પણ લખાય છે, અને માટે જ તો કહેવાય છે કે બ્રેલ એ પ્રજ્ઞાચક્ષુઓ માટે પ્રજ્ઞાનો પ્રકાશ પાથરનારો એક પુંજ છે। આની વધુ વાત કરીએ મિત્રો, એ પહેલાં મારે તમને કહેવું જોઈએ કે લુઈ બ્રેલે 1809માં જન્મી અને 1852 સુધીમાં આ લિપિ શોધી, અને એમના જીવન પર્યંત આ બ્રેલ લિપિનો સ્વીકાર થયો નહોતો। તેમના મૃત્યુ બાદ 2 વર્ષે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ એકત્રિત થઈ અને એક સભામાં આ લિપિની મદદથી જ્યારે પિયાનો વગાડ્યો અને ત્યારે લોકોને આ લિપિની કમાલ દેખાઈ, અને ત્યારબાદ આ સમગ્ર વિશ્વમાં આ બ્રેલ લિપિ પ્રચલિત થઈ। પણ મિત્રો, એ બ્રેલ આજે કોઈને થાય કે ટેકનોલોજી આવી છે, અને ટેકનોલોજીમાં હવે બ્રેલ લિપિનું કોઈ સ્થાન નથી, પરંતુ બ્રેલ
અને ટેકનોલોજી એ બંનેનો સમન્વય જરૂરી છે. એટલે બ્રેલની ગઈકાલ, આજ અને આવતીકાલ એની વાત કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે પ્રજ્ઞાચક્ષુ પ્રોફેસર યાયા સપાટવાલા. શ્રી યાયા સપાટવાલા વડોદરા ખાતે ડાયટ એટલે કે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે. અરે, ગુજરાત સરકારના પાઠ્યપુસ્તક નિર્માણમાં પણ તેઓ પોતાનું યોગદાન આપે છે. તો આવો યાયાભાઈ, આપ વાત કરો કે બ્રેલ અને ટેકનોલોજી એટલે કે બ્રેલની ગઈકાલ, આજ અને આવતીકાલ કેવી છે, એનો સમન્વય કઈ રીતે થાય એની વાત આપ કરો શ્રી યાયા સપાટવાલા. નમસ્તે. વિશ્વ આજે જ્યારે લુઈ બ્રેલની સ્મૃતિને યાદ કરી રહ્યું છે ત્યારે આજ લુઈ બ્રેલને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ એક સરસ મજાનો ઉપક્રમ યોજીને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે. બહુ જ આનંદ છે કે જેમણે અમારો સર્વાંગીણ વિકાસ થાય એના માટે આખી જાત ખર્ચી નાખી એવા આદરણીય મુરબ્બી કવિ સાહેબે આ એક સરસ મજાનું પ્લેટફોર્મ અમારે માટે તૈયાર કર્યું છે ત્યારે સૌને હું વંદન કરું છું. અને આ બ્રેલ દિવસના સંદર્ભે કેટલીક સરસ મજાની રોમાંચક વાતો આપની સમક્ષ લઈ આવ્યો છું. આપ લોકોએ બ્રેલ વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત કરી હશે. 6 ટપકાની લિપિ છે, કાગળ ઉપર લખાય, કાગળ ઉપર ઉપસાવીને લખાય, આ બધી જ ખબર છે. ઉપસાવેલા ટપકાથી વાંચી શકાય. અને સામાન્ય જે પુસ્તક છે એ પુસ્તક કરતા થોડું કદ વધારે થાય એ એક બ્રેલ સંદર્ભે આપ જાણતા હશો. આજે હું એક સરસ મજાની એવી વાત લઈને આવ્યો છું કે અમે નાના હતા ત્યારે પુસ્તકાલયમાંથી અનેક પુસ્તકો ઉચકીને થેલા ભરીને લાવતા અને ત્યારે એક નોવેલ વાંચી શકતા હતા. આજે મારા પાસે એક સરસ મજાનું ડિવાઇસ છે કે જે ડિવાઇસ એક ઇલેક્ટ્રોનિક બ્રેલ તરફ આપણને લઈ જાય છે. આ ડિવાઇસ આપ જોઈ શકો છો, આમાં એક પણ કાગળ નથી અને કાગળ નથી છતાં પણ અહીંયા બ્રેલ લખેલું છે. એટલે આ ઇલેક્ટ્રોનિક બ્રેલ છે. અને હું કમ્પ્યુટર સાથે કનેક્ટ કરું તો સામાન્ય લિપિમાં એનું રૂપાંતર પણ થઈ જાય છે, એટલે કે પ્રિન્ટ નીકળી શકે. આટલું બધું સરસ મજાનું કામ. અને બીજી બાજુ બ્રેલમાં પણ એક સરસ મજાની આમ તો બહુ જબરજસ્ત ક્રાંતિ છે, કારણ કે અમે પેપર ઉપર બ્રેલ લખતા ત્યારે અમારે એક લાઈન લખી અને કોઈ શબ્દ બદલવો હોય કે ફેરફાર કરવો હોય તો અમારા પાસે ચેકચાક કરવાનો કોઈ વિકલ્પ નહોતો. આજે અહીંયા એડિટ ઓપ્શન આવી ગયું એટલે અમે ઘણું બધું કામ કરી શકીએ છીએ. ઘણું બધું કારણ કે પુનરાવર્તન ફરીથી લખવાની આખી પ્રક્રિયાને કારણે ક્યારેક લખવાનો કંટાળો પણ આવતો હોય છે. અને આજે એ આ ડિવાઇસ રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે, એવા ઘણા બધા રિફ્રેશેબલ બ્રેલ ડિસ્પ્લે વિશ્વમાં ઉપલબ્ધ છે, એ પૈકીનું ઓર્બિટ 20 ઓર્બિટ રિસર્ચ કંપની એ બહુ સરસ મજાનું ઉપકરણ બનાવ્યું છે જે આપ જોઈ શકો છો. આ 1 2 3 4 5 6 એના ટપકા છે, આ સ્પેસ બાર છે, આ મેનુ કીઝ છે અને અહીંયા જે લખાય છે એ ડિસ્પ્લે થાય છે. અને આ રીતે હું પછીની લાઈન, પહેલાની લાઈન એવી રીતે હું અપ ડાઉન કરીને હું વાંચી શકું છું. કેટલા બધા કામ આ ઉપકરણથી હું કરું છું એની વાત કરું તો, હું બીએડ કોલેજના અંદર છું, વિદ્યાર્થીઓને અટેન્ડન્સ લેવાની, પહેલા હું સ્લેટ લઈને જતો અથવા હું નીચે આવીને અટેન્ડન્સ લખતો, આ ડિવાઇસ લઈને હું હવે વર્ગખંડમાં જાઉં છું. મારી નોટ બનાવવાની, કયું લેક્ચર લેવું છે તો એના મારે 10-15 કે 10-12 પેપર્સ થાય એના પોઈન્ટ્સ લખીને લઈ જાઉં, એ પણ આ ડિવાઇસના અંદર આવી જાય. અહીંયા એક એસબી કાર્ડ છે, એ કાર્ડના અંદર આ બધું સરસ મજાની રીતે સચવાય છે, સ્ટોર થાય છે. અને અનેક પુસ્તકો હું આટલા નાના ડિવાઇસની અંદર સાચવી શકું છું, વાંચી શકું છું. મને ભણાવતા ભણાવતા એમ થાય કે આજે આ કવિતાની, આજે બીજી કવિતાની વાત કરવી છે તો મારી પાસે અંદર સેવ્ડ હોય તો મારે નીચે કે મારા સ્ટાફરૂમમાં લેવા ન જવું પડે. આના અંદરથી હું સીધી કવિતા ફોલ્ડર ઓપન કરીશ, ફાઇલ ઓપન કરીશ અને કવિતા વાંચવાનું શરૂ કરી દઈશ.
અટેન્ડન્સ લેવાની, મારો હિસાબ રાખવાનો, પાસવર્ડ્સ, આવા અનેક કામ. અને આ 8 GB ની એક સરસ મજાનું SD કાર્ડ છે અને એના અંદર બ્રેલ સચવાય છે અને ઘણા બધા ફંક્શન્સ થાય છે. હું એક સરસ મજાની કવિતા આપની સમક્ષ વાંચું છું અને આપ એને કમ્પ્યુટર પર જોઈ શકશો. પણ એની પહેલા કમ્પ્યુટર પર તમે લખ્યું હોય અને એની TXT ફાઇલ હોય તો એ ફાઇલને હું આના અંદર SD કાર્ડમાં પણ નાખીશ તો તરત જ એ બ્રેલના અંદર કન્વર્ટ થઈ જશે. કેવો ચમત્કાર છે ને? તો આ આખું કન્વર્ઝનનું કામ બ્રેલથી નોર્મલ પ્રિન્ટ અને નોર્મલ પ્રિન્ટથી બ્રેલ તરફનું બહુ અદ્ભુત છે. તો અત્યારે એક કવિતા વાંચું છું અને એ કવિતા આપ સ્ક્રીન ઉપર પણ સાથે સાથે જોઈ શકશો, કારણ કે મેં કમ્પ્યુટર સાથે કનેક્ટ કરેલું છે. એટલે જોઈ દાદા ને દાદીનું વહાલ, મારા મનમાં જાગ્યા તા સવાલ. હોળી ધૂળેટીને કેટલી છે વાર, તોય બેઉ ઉડાડે ગુલાલ. જોઈ દાદા ને દાદીનું વહાલ. આ તમે જે જોયું એમે ઓર્બિટમાં, એટલે કે રિફ્રેશેબલ ડિસ્પ્લેમાં વાંચ્યું અને સાથે તમે સ્ક્રીન ઉપર જોતા હતા. એવી જ રીતે આમાં હું સ્ટેન્ડ અલોન મોડમાં લખી પણ શકું છું. તમને એમ થાય કે લખાય તો હા, આમાં લખાય પણ ખરું, તો જ એડિટ ને બધું થાય ને. પણ એવી રીતે એક સરસ મજાનું નાનકડું ખિસ્સામાં રાખી શકાય એવું એક ઓર્બિટ રાઇટર પણ હાલમાં લોન્ચ થયું છે, કે જેમાં હું બ્રેલમાં લખું પણ કમ્પ્યુટર પર કે મોબાઈલમાં એ નોર્મલ સ્ક્રિપ્ટમાં, નોર્મલ પ્રિન્ટમાં તમને દેખાય આ 6 ટપકાની મદદથી. એટલે મને ASDFG વાળી જે આપણી કોટી કીપેડ છે એનું કદાચ મને ઉપયોગ ન કરવો હોય તો આ કીપેડથી, હું ફેમિલિયર છું તો આ કીપેડના ઉપયોગથી પણ હું નોર્મલ સ્ક્રિપ્ટમાં લખી શકું છું. તો જોઈએ આપણે એનું પણ એક સરસ મજાનું દ્રષ્ટાંત. મિત્રો, જેવી રીતે ઓર્બિટ રીડરના અંદર કીઝ હતી, એવી જ કીઝ આ ઓર્બિટ રાઇટર એક નાનકડું ડિવાઇસ છે એના અંદર છે. અને આપ જોઈ શકો છો કે બ્રેલના જે 6 ટપકા છે એ જ રીતની કીઝ છે. એટલે જે નોર્મલ કીબોર્ડ છે એના કરતાં તો ઘણું નાનું આ કીબોર્ડ થાય છે. હું આમાં લખીશ બ્રેલની અંદર અને આપ જોઈ શકશો એને નોર્મલ સ્ક્રિપ્ટના અંદર. તો હું લખી રહ્યો, બધા નેવિગેશન્સ ને બધું જ છે, પણ અત્યારે હું એને સ્કીપ કરીને સીધો જ લખવાનું શરૂ કરું છું. ઇલેક્ટ્રોનિક બ્રેલનો આ એક યુનિક ચમત્કાર છે અને ચમત્કારના પ્રતાપે બ્રેલનું મહત્વ અનેક ગણું વધ્યું છે અને વધશે. તો આપને પણ મજા આવી હશે. અને અંતમાં આ લુઈ બ્રેલની સ્મૃતિમાં આ સરસ મજાના પ્રેઝન્ટેશન સાથે ગુજરાત વિશ્વકોશનો હું આભાર માનું છું, પણ વિશેષ આભાર ઓર્બિટ રિસર્ચ ટીમનો માનીશ, કારણ કે એમણે આખી જહેમત લઈને આ બ્રેલ ડિસ્પ્લેને તમારા સુધી પહોંચાડ્યું છે. તો તમામ ઓર્બિટ રિસર્ચ ટીમ સાથે જોડાયેલા બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. લુઈ બ્રેલની પુણ્ય સ્મૃતિને પુનઃ પુનઃ વંદન. અને આદરણીય મુરબ્બી કવિ સાહેબે
જે અમને આ રીતે ઘડી અને આ એક્સપોઝર માટે પ્લેટફોર્મ આપ્યું છે, તો એ સરને પણ સાદર વંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર યાયાભાઈ. આપે તો ટેકનોલોજી અને બ્રેલ બેનો સમન્વય કરીને એવું સિદ્ધ કર્યું કે ગમે તેટલી ટેકનોલોજી આવશે પણ બ્રેલનો વિકલ્પ નથી. મિત્રો, જેમ એક સામાન્ય વ્યક્તિ એટલે કે જે જોઈ શકતા વ્યક્તિઓ છે એ લોકો અક્ષર જ્ઞાન મેળવે છે, એમ પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેલ લિપિનું જ્ઞાન મેળવવું ખૂબ જ જરૂરી છે. જ્યારે લુઈ બ્રેલને ના જન્મને 200 વર્ષ થયા ત્યારે ભારત સરકારે પોતાના નાણાં ખાસ સિક્કાઓ બહાર પાડ્યા હતા, રૂપિયા 10નો, 100નો અને 2નો, જેના ઉપર લુઈ બ્રેલનો ફોટો અને 6 ટપકા ઉપસાવેલા હતા. એ સિક્કા 2009માં બહાર પાડવામાં આવ્યા હતા. આજે પણ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની યાદમાં એક પોસ્ટ અને ટેલિગ્રાફ દ્વારા ફર્સ્ટ કવર ગુજરાતના મુખ્યમંત્રીશ્રીના હાથે રિલીઝ થનાર છે. મિત્રો, બ્રેલ ને ભારતમાં જ્યારે આવ્યું ત્યારે ભારતમાં અનેક જાતની બ્રેલ લિપિઓ લખાતી હતી અને જુદા જુદા લોકો, જેમ કે ગુજરાતમાં નીલકંઠ બ્રેલ વપરાતી, પંજાબમાં અડવાની બ્રેલ વપરાતી અને બીજા લોકો પણ પોતપોતાની બ્રેલ લિપિ અલગ અલગ રીતે દરેક ભાષાના વ્યક્તિઓએ પોતાની લિપિ કરી હતી. પરંતુ અને વિશ્વ કક્ષાએ પણ કોઈ સ્ટાન્ડર્ડાઇઝ બ્રેલ નહોતું. આપને જાણીને ખૂબ આનંદ થશે કે ભારતના શ્રી લાલ અડવાણી એ વિશ્વ કક્ષાએ સ્ટાન્ડર્ડાઇઝ બ્રેલ કરવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું અને ભારતમાં પણ એક સમગ્ર ભારતની બ્રેલ લિપિઓને એકત્રિત કરી તેનું એક સ્ટાન્ડર્ડાઇઝેશન કરવા માટે ભારતીય બ્રેલની સ્થાપના કરવામાં આવી અને છેલ્લા ઘણા સમયથી એક બ્રેલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી કે જેથી કરીને ભારતમાં જે બ્રેલ લિપિ વપરાય એ બ્રેલ લિપિમાં કોઈ સુધારા કરવા પડે, એમાં કોઈ સંશોધન કરવા પડે, એના માટેના કોઈ ટુકાણો શોધાય, તો એ તમામ ટુકાણોને એકત્રિત કરી એક સાથે કરી શકાય અને એક યુનિફોર્મ રહે એની એક તજવીજ કરવામાં આવી. આ 6 ટપકાની લિપિમાં આજે કોમ્પ્યુટર આવતા વધુ 2 ટપકા પણ ઉમેરવામાં આવ્યા અને હવે 8 ટપકાની બ્રેલ લિપિ થશે, એના વિશે પણ પ્રયત્નો ચાલી રહ્યા છે. અને અત્યારે જે કોઈ નવા સંશોધનો થાય છે એમાં 7 અને 8 પણ ઉમેરવામાં આવ્યા છે. અલબત્ત આ બધી વાતો ટેકનિકલ છે, એની ઘણી બધી વાતો થઈ શકે, પણ મને થાય છે કે એ બ્રેલ લિપિની મદદથી જે લોકો આગળ વધ્યા, જે લોકોએ કંઈક સિદ્ધ કર્યું, એવા લોકોની પાસે આપણે થોડીક વાત સાંભળીએ. આજે આપણે રણછોડભાઈની કવિતા સાંભળી, એ રીતે હવે જિલ્લા પંચાયતમાં શિક્ષક તરીકે ફરજ અદા કરતા શ્રી અનિકેતભાઈ પરિમાર, જે ખૂબ સરસ કવિતાઓ લખે છે અને અનેક પ્રકારના કાવ્યો લખે છે, એમની કવિતાઓ આપણે સાંભળીએ. આવો અનિકેતભાઈ, આપની કવિતા સંભળાવો. વડીલોને મારા નમસ્કાર અને બધા મિત્રોને પણ નમસ્તે. હવે હું જે ગીત લઈને આવ્યો છું આજે પહેલું, એ એવા સંજોગોનું છે જ્યારે કોરોનાની મહામારીની શરૂઆત હતી અને એ વખતે પહેલું જે લોકડાઉનનો પહેલો દિવસ, જેને આપણે નામ આપ્યું હતું જનતા કર્ફ્યુ, તો એ દિવસ એ જીવનનો આવો પહેલો અનુભવ હતો કે જ્યારે બધા જ ઘરની અંદર, ઇવન ટ્રેન પણ બંધ હતી. અને એવા સમયે એક કંઈક વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કૂતરાને લઈને, કે આજે કૂતરાઓ કંઈક ખુશ હશે. તો પછી મારા મનમાં પણ કંઈક એવા વિચારો જન્મ્યા અને એક ગીતનું સ્વરૂપ એણે લીધું, તો એ અહીંયા પ્રસ્તુત કરું છું. કાગડો ને કોયલ ને મોરલો ને શ્વાન બધા આવી ગયા છે કંઈ ગેલમાં, પેલો માણસ પુરાયો છે જેલમાં. હાલતા ને ચાલતા ડફણા મારે, ના બેસવા દે ક્યાંય નિરાતે, એને તે દઈ જાણે શૂરે થયું, એ તો પુરાયો પોતાની જાતે. ઝૂંપડી હતી એ ઝૂંપડી મહી, ને મહેલ હતો એ મહેલમાં, પેલો માણસ પુરાયો છે જેલમાં.
માણસની પહેલાં જે ધરતી હતી એની યાદ થઈ આંખોમાં તાજી. કારણ કે દિવસ માણસ તો હતો જ નહીં રસ્તા ઉપર, એટલે માણસની પહેલાં જે ધરતી હતી એની યાદ થઈ આંખોમાં તાજી. અમે કદી એવું ધાર્યું નહોતું કે પલટાશે એક દિવસ બાજી. પાંજરાનું પોપટ કંઈ ખંધું હસે છે ને નદીઓ પડી છે જે ડેમમાં, પેલો માણસ પુરાયો છે જેલમાં. ને જોયો ને કુદરતનો વળતો જવાબ, પડવા ગયો તો એની સામે આખી ધરા એના બાપની ન હો, જાણે કરવી હો પોતાના નામે. બેટા એ બેટા ને બાપ એ બાપ, નહીં ફાવી શકીશ કદી ખેલમાં, પેલો માણસ પુરાયો છે જેલમાં, પેલો માણસ પુરાયો છે જેલમાં. હવે બીજું પણ એક ગીત છે, અને આ ગીત પણ અત્યારે જે કોરોનાની મહામારી વચ્ચે આપણા શાળાના બાળકો જે ભણી રહ્યા છે તો એમની સ્થિતિ શું હશે એના વિષયમાં આ ગીત છે. કે વર્ગખંડ બની ગઈ નાનકડી સ્ક્રીન, ને બાળક છે મોબાઈલ સેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર. શિક્ષક આવે ને શરૂ થાય તાશ, એ ચાલે ઘડિયાળને કાંટે. પેન્સિલ છોલી લઉં એવું પણ કહેવાનો સ્કોપ નથી બાળકને માટે. જે કદી શિક્ષકની જોતો તો રાહ, ઊભો રહી શાળાના ગેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર. બાજુમાં તોફાની ભાઈબંધને બદલે બેઠી છે મમ્મી લઈ લાકડી, બાજુમાં તોફાની ભાઈબંધને બદલે બેઠી છે મમ્મી લઈ લાકડી. ને એકી પાણીને બહાને ટહેલવાની હિંમત ના થાય હવે આપણી. હું નથી શાળાના મગમગતા બાગમાં, હું નથી શાળાના મગમગતા બાગમાં, હું તો છું કોન્ક્રીટના ફ્લેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર, મારી શાળા ચાલે છે હવે નેટ પર. ને માંડ માંડ ટાવર પકડાયું ને મારે, ભણવાનો આવ્યો જ્યાં મોકો. માંડ માંડ ટાવર પકડાયું ને મારે, ભણવાનો આવ્યો જ્યાં મોકો. પેથા કાકાને ત્યાં જોવા લડાઈ, ઉમટ્યા છે ફળિયાના લોકો. હું શાને એમાં રહી જાઉં બાકાત, મારે જાવું છે કોઈ પણ રેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર, મારી શાળા ચાલે છે હવે નેટ પર. ને ઘરમાં છે એક જ મોબાઈલમાં નેટ, ને અમે છીએ ભાઈ બહેન ત્રણ. ઘરમાં છે એક જ મોબાઈલમાં નેટ, ને અમે છીએ ભાઈ બહેન ત્રણ. હાથમાં અમારા છે બુઠ્ઠી તલવાર, ને સામે છે સમરાંગણ. પીઠ ઉપર જે હતો દફતરનો ભાર, લાગે છે એ હવે પેટ પર, શાળા ચાલે છે હવે નેટ પર, મારી શાળા ચાલે છે હવે નેટ પર. હવે એક ગઝલ પ્રસ્તુત કરું છું. ગઝલ છે કે ફૂલ જેવું ફૂલ પણ કરમાય છે, ફૂલ જેવું ફૂલ પણ કરમાય છે, તે છતાંય માનવી ભરમાય છે. એક અવસર તો તમે આપી જુઓ, શેર છે કે એક અવસર તો તમે આપી જુઓ. કર્ણથી એ માછલી વિંધાય છે, ને એ કંઈ આભૂષણોથી કમ નથી, એ કંઈ આભૂષણોથી કમ નથી. જેમ આજે એ અહીં શરમાય છે, ને સહેજ વાંચ્યું કે ના વાંચ્યું, અને સહેજ વાંચ્યું કે ના વાંચ્યું, અને જિંદગીનું પૃષ્ઠ ત્યાં પલટાય છે. ને કોઈ માને વિશ્વ આખું ઘર, અને કોઈ માને વિશ્વ આખું ઘર, અને વિશ્વ આખું કોઈનું ઘરમાય છે. ને અંતિમ શેર છે, મક્તા છે.
શું ખરીદું છું નથી હું જાણતો, શું ખરીદું છું નથી હું જાણતો, જિંદગી નાચીસ પણ ખર્ચાય છે. હવે એક અંતિમ રચના છે, આ કવિતાને હઝલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તો એક હળવા મિજાજની કવિતા અહીંયા રજૂ કરું છું. કે કાન પર એમ ના પહેરા થયા, કાન પર એમ ના પહેરા થયા, છગન બાપા તો હવે બહેરા થયા. કાન પર એમ ના પહેરા થયા, છગન બાપા તો હવે બહેરા થયા. આમ તો એ કશું ના સાંભળે, આમ તો એ કશું ના સાંભળે, આવ્યું સ્વયંનું નામ તો બેઠા થયા. આમ તો એ કશું ના સાંભળે, આવ્યું સ્વયંનું નામ તો બેઠા થયા. ને કાનપુરમાં જ્યારથી હડતાલ થઈ, કાનપુરમાં જ્યારથી હડતાલ થઈ, ડોશીની કાગવાણીથી છૂટા થયા. ને એ પણ બીજા બધીર લોકોની જેમ, એ પણ બીજા બધીર લોકોની જેમ જોર જોરથી વાતને કહેતા થયા. કાન એ કાન તો રહ્યા નહીં, કાન એ કાન તો રહ્યા નહીં, ચશ્મા ટેકવવાના બસ ખિલ્લા થયા. ને છેલ્લો શેર છે, અગ્નિદહનની જ્યારે તૈયારી હતી, અગ્નિદહનની જ્યારે તૈયારી હતી, ઠાઠડી સાથે એ ઊભા થયા. નમસ્કાર મિત્રો, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. અનિકેતભાઈની આ કવિતા સાંભળ્યા પછી આપણને એમ થાય કે વધુ મળે તો કેવું સારું. મિત્રો, કવિતા અને સંગીત એ વ્યક્તિને હંમેશા પોતાની તરફ આકર્ષતા રહ્યા છે. અનિકેતભાઈએ એક બીજું ગીત ખૂબ સરસ લખ્યું અને એ ગીતને એક પ્રજ્ઞાચક્ષુ સંગીતકારે એને સ્વર નિયોજિત કર્યું. એક પ્રજ્ઞાચક્ષુ બેન એટલે કે અલ્પા મહેતા અને શ્રી મહેન્દ્રભાઈ ચુડાસમા એ આને કંઠ આપ્યો. મિત્રો, સંગીત શીખે અને બ્રેલ લિપિનું જ્ઞાન હોય અને ટેકનોલોજી પણ જો જાણતા હોય તો એનો સમન્વય કરી આજે કેટલી સરસ રીતે રીપર, જે એક ટેકનિકલ વસ્તુ છે, રીપર સોફ્ટવેર વાપરવા માટે નોર્મલ વ્યક્તિએ પણ પોતે ખાસ અભ્યાસ કરવો પડે છે, એમાં પોતે માહિર થઈ અને એમણે આખા ગીતને એકલે હાથે સંગીતબદ્ધ કર્યો. એમાં તમામ સાધનો પોતાના ઓર્ગનમાંથી વગાડી એમણે રજૂ કર્યા, એમાં તમામ ઇફેક્ટ્સો પણ જાતે નાખી, એવું એક ગીત આજે આપ સમક્ષ રજૂ કરીએ છીએ. ગીતને મેં અગાઉ કહ્યું એમ અલ્પાબેન મહેતા અને મહેન્દ્રભાઈ ચુડાસમાએ સ્વર આપ્યો છે, શ્રી મહેન્દ્રભાઈએ એને સ્વર નિયોજિત કર્યું છે અને ગીતના બોલ શ્રી અનિકેતભાઈ પરમારે લખ્યા છે. તો આવો સાંભળીએ એ સુંદર ગીત. થઈ છે નવા વર્ષની શરૂઆત, ઉગ્યું નવું પ્રભાત, ઉગ્યું નવું પ્રભાત. થઈ છે નવા વર્ષની શરૂઆત, ઉગ્યું નવું પ્રભાત, ઉગ્યું નવું પ્રભાત. Welcome 2021,
welcome 2021. Leave all let's have fun. Welcome 2021. Welcome 2021. Welcome 2021. Leave all let's have fun. Welcome 2021. एक नवा उत्साह नवा उमंग थी भर जे जीवन ने तू हर रंग थी शुरुआत कर तू नवो जीवन गणी चाल हमें तो तारी मंजिल भणी आज छे बार अने छे दिवसो सात उग्यू नवो प्रभात उग्यू नवो प्रभात बीती गई हवे एक भीषण रात Welcome 2021. Welcome 2021. Welcome 2021. Live all that's so fun. Welcome 2021. Welcome 2021. Welcome 2021. Welcome 2021. Welcome 2021. Live all that's so fun. All that's so fun. Welcome 2021. Welcome 2021. Welcome 2021. Live all that's so fun. Welcome 2021. ગુજરાત વિશ્વકોષે
આજે વિશ્વ બ્રેલ નિમિત્તે યોજેલ આ વિશિષ્ટ કાર્યક્રમને આપણે માણીએ તેટલો ઓછો છે, પરંતુ સમયની મર્યાદા એ સૌને નડે છે. મિત્રો, આ કાર્યક્રમની સમાપ્તિ કરીએ તે પહેલાં આ સમગ્ર કાર્યક્રમને વ્યુઝ્યુલાઇઝ કરનાર અથવા તો કન્સેપ્ટાઇઝ કરનાર શ્રી કવિ સાહેબની વાત કરું. શ્રી જસુભાઈ કવિ, એમણે અનેક પ્રજ્ઞાચક્ષુઓને શિક્ષણ આપ્યું. એમનામાં રહેલી કલાને એમણે બહાર લાવવા માટે એક તક આપી અને અનેક કવિઓને એમણે જન્મ આપ્યો. પ્રજ્ઞાચક્ષુ કવિઓને એમ કહું તો પણ ચાલે એવા કવિ સાહેબને આજના આ કાર્યક્રમના અંતે પોતાની લાગણીઓ વ્યક્ત કરવા માટે હું વિનંતી કરું છું. નમસ્તે. ખૂબ જ પ્રસન્નતા સાથે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના મંચ ઉપરથી આપ સૌએ આજે એક વિશેષ કાર્યક્રમ માણ્યો. વિશેષ શબ્દ હું એટલા માટે ઉપયોગમાં લઉં છું કે પ્રજ્ઞાચક્ષુઓ માટે દ્રષ્ટિ બની રહેનારી બ્રેઇલ લિપિ આજથી બરાબર એક સદી 100 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી અને એ લિપિ પ્રજ્ઞાચક્ષુઓને સુલભ કરાવવા માટે ફ્રાન્સના કુપ્રે નામના ગામમાં જન્મેલા લુઈ બ્રેઇલે એ લિપિ આપણને સૌને ઉપલબ્ધ કરાવી. આપણે બે ધડક એમ કહી શકીએ એમ છીએ કે આ બ્રેઇલ લિપિએ, એને પછી લુઈ બ્રેઇલના નામ સાથે જોડીને જગત ઓળખે છે બ્રેઇલ લિપિ, 6 ટપકાની લિપિ. એ બ્રેઇલ લિપિએ સમગ્ર સંસારના પ્રજ્ઞાચક્ષુઓ માટે આખું આકાશ ખોલી આપ્યું, જ્ઞાનનું, માહિતીનું, વિજ્ઞાનનું. જગત સાથે પ્રજ્ઞાચક્ષુઓને આ લિપિએ જીવંત રીતે જોડી દીધા. એવો સમય પણ હતો જ્યારે આ લિપિ આપણી પાસે નહોતી, પરંતુ બ્રેઇલ લિપિના આવવાથી પ્રજ્ઞાચક્ષુઓ આજે ક્યાં પહોંચ્યા છે એ આ કાર્યક્રમના માધ્યમથી આપના સુધી મૂકવાનો, સાંકેતિક રીતે મૂકવાનો અમારો એક નાનકડો પ્રયાસ આપે માણ્યો. મને એ વાતનો વિશેષ આનંદ છે કે સામાન્ય રીતે લુઈ બ્રેઇલની જન્મ જયંતિ અંધજનો માટે, પ્રજ્ઞાચક્ષુઓ માટે, દિવ્યાંગજનો માટે કામ કરતી સંસ્થાઓમાં તો અત્યારે ઉજવાઈ રહી છે, વર્ષોથી ઉજવાતી જાય છે. પણ છેલ્લા વર્ષોમાં આખા વિશ્વમાં ઇન્ક્લુઝિવ એપ્રોચ, એટલે કે સંમિલિત પ્રયાસનું મહત્ત્વ આપણે સૌ સ્વીકારતા થયા છીએ. એટલે કે હવે દિવ્યાંગજનો માટે અલગ ચોકો હોય, અલગ સંસ્થા હોય, અલગ શાળા હોય, અલગ વાતાવરણ હોય અને અલગ શૈક્ષણિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ હોય, એવો જે ખ્યાલ હતો એ અધૂરો હતો એવું આપણને છેલ્લી સદીમાં સમજાયું અને આપણે એક ઇન્ક્લુઝિવ એપ્રોચ શિક્ષણમાં અને સમાજમાં એવો અભિગમ લોકપ્રિય થાય માટેના પ્રયાસો શરૂ થયા. આપણે ત્યાં ગુજરાતમાં પણ સંમિલિત શિક્ષણ આવ્યું ને સંમિલિત સમાજના ઘડતર અને ચણતર માટે સમાજના સગળા એકમો, પછી એ સરકાર પણ હોઈ શકે, સામાજિક સંસ્થાઓ પણ હોઈ શકે, સાહિત્યની સંસ્થાઓ પણ હોઈ શકે, શિક્ષણની સંસ્થાઓ પણ હોઈ શકે, સૌએ ભેગા મળીને એ દિશામાં કામ કરવું જોઈએ. આ વિચાર હતો, સુંદર વિચાર છે, શ્રેષ્ઠ વિચાર છે, ફળપ્રદ વિચાર છે, પણ એને અમલમાં મૂકવા માટે મેઇન સ્ટ્રીમ, જેને આપણે કહીએ છીએ સામાન્ય પ્રવાહ,
ની સંસ્થાઓએ આગળ આવવું જોઈએ એવું આપણે માનતા હતા. વિશેષ કરીને અમદાવાદમાં આપણે એવું ઈચ્છતા હતા. અને આજે આપ જોઈ શકો છો, આદરણીય ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબે શરૂઆતમાં જેમ વાત કરી તેમ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ છેલ્લા 5-6 વર્ષથી પ્રજ્ઞાચક્ષુઓ માટે અને દિવ્યાંગજનો માટે ઉપલબ્ધ થયું છે. આ એક બહુ મોટી શરૂઆત છે, એક જુદી શરૂઆત છે, એક હકારાત્મક શરૂઆત છે. વિશ્વકોશ લુઈ બ્રેઇલની જન્મજયંતિ 112મી જન્મજયંતિ ઉજવે એ મને લાગે છે કે બહુ મોટી એક નવી અને સમાજની સઘળી સંસ્થાઓને, સઘળા શ્રેષ્ઠીઓને, સઘળા નેતાઓને એક સંકેત આપી જાય છે કે હવે આપણે દિવ્યાંગજનોને બાજુમાં મૂકીને એમના તરફ માત્ર સહાનુભૂતિ કે દયા બતાવીને કે એમને માટે જુદી શિક્ષણ સંસ્થા ઊભી કરીને અટકી જઈશું એ નહીં ચાલે. લેટ્સ વોક ટુગેધર એબલ એન્ડ ડિસેબલ, એ સમય હવે આવ્યો છે સાથે ચાલવાનો. ત્યારે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને વિશેષ રૂપે આદરણીય ડૉક્ટર કુમારપાળ દેસાઈ સાહેબ અને એમની ટીમ જે પ્રયાસો કરી રહી છે, જેનો જિકર એમણે પોતાની વાતમાં કર્યો પણ ખરો, અને આપ સૌ તો જાણો જ છો, આ મંચ ઉપરથી અનેક વાર તમે પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગજનોના કાર્યક્રમો જોયા છે. આજનો કાર્યક્રમ એ રીતે એક સ્થિત્યંતર છે, એક માઇલસ્ટોન છે. અને એટલા માટે મેં શરૂઆતમાં કહ્યું કે ખૂબ જ પ્રસન્નતા સાથે હું આ ક્ષેત્રના એક પ્રતિનિધિ તરીકે મારો આનંદ અને અમારું ગૌરવ વ્યક્ત કરું છું. વિશેષ રૂપે વિશ્વકોશ ટ્રસ્ટ અને આદરણીય ડૉક્ટર દેસાઈ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને હું ઈચ્છું છું કે આવનારા દિવસોમાં, આવનારા વર્ષોમાં આ જે સંકેત આજે અહીંયાથી રજૂ થયો છે એમાં, એ સંકેતમાં અનેક સ્વપ્નાઓ પણ છે, એ સ્વપ્નાઓને સાકાર કરવામાં આપ સૌનો, જે જે લોકો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, જો માણી રહ્યા છે, એ સૌના હાથ ટેકાની અમને જરૂર પડશે. આજે તો બસ પ્રસન્નતા સાથે આપ સૌના એ હાથ ટેકાની અપેક્ષા સાથે હું આપ સૌનો પણ આભાર માનું છું. અને આ કાર્યક્રમ લોકડાઉનનો પહેલો તબક્કો અને એ પછીના વિષમ સંજોગો એટલે આજ દિન સુધીના આપણા સૌને માટે બહુ વિષમ રહ્યા છે. આપણે ઘરમાં પુરાઈને બેઠા હતા ત્યારે આપણને એક જુદા જ પ્રકારની માનસિક અનુભૂતિઓનો આપણે સામનો કરવો પડતો હતો. ત્યારે પ્રજ્ઞાચક્ષુ ભાઈઓ પણ પોતાના ઘરમાં બેઠા બેઠા, પોતાના કમરામાં બેઠા બેઠા શું અનુભવતા હતા, એમની સર્જકતાના કયા ઉન્મેષો પ્રગટ્યા હતા, એના કેટલાક ઉદાહરણો પણ આજે આપે આ કાર્યક્રમમાં માણ્યા છે. બધું મળીને વાત તો ત્યાં આવીને જ અટકે છે કે સમાજના બધા જ વર્ગો, બધી જ સંસ્થાઓ, બધા જ રિસોર્સિસને આપણે હવે સામાન્ય માણસની સાથે દિવ્યાંગજનોને જોડીને એક સમન્વય કરીને આપણે આગળ વધવું પડશે. એ સમયની માંગ છે અને એ સમયની માંગને ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ખૂબ ખૂબ હકારાત્મક પ્રતિસાદ આપ્યો છે, એ માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો આભાર માનું છું, આપ સૌનો પણ આભાર માનું છું. ધન્યવાદ. આજે વિશ્વ બ્રેઇલ દિન નિમિત્તે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમ મૂકી પ્રજ્ઞાચક્ષુઓના પરમેશ્વર એવા લુઈ બ્રેઇલને એક સાચી અંજલિ આપવામાં આવી છે, એક સાચી
શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ પ્રસંગે આપ સૌ જોડાયા એનો અમને આનંદ છે. પરંતુ સાથે સાથે એમ કહીએ કે જ્યાં પણ પ્રજ્ઞાચક્ષુ કોઈ મળે એને એના અંધકારમાંથી બહાર આવવા માટે આપ સૌ તક આપો, એ જ આ સમગ્ર કાર્યક્રમ પાછળનો ધ્યેય છે. બ્રેલ લિપિથી પ્રજ્ઞાચક્ષુઓ વધુમાં વધુ પારંગત થાય અને એ બ્રેલ લિપિનો વધુમાં વધુ ઉપયોગ કરે અને આપણે એમને એવો અવસર પૂરો પાડીએ, એ જ આપણા સૌ તરફથી લુઈ બ્રેલના જન્મદિનની સાચી ઉજવણી હશે. આભાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.